ઓડી નામનો એક ઓક્ટોપસ એક નિયમિત ઝડપે તરીને પોતાના ઘર સુધી ગયું નીચે આપેલા આલેખમાં તેણે દર્શાવ્યું છે કે દર 1 સપ્તાહમાં 2 ડે તેણે કેટલું અંતર કાપ્યું બધા જ ઓક્ટોપસ આલેખ દોરી શકતા નથી પણ ઓડી એ કોઈ સામાન્ય ઓક્ટોપસ ન હતો ખરેખર તો ઓક્ટોપસ એ પૃથ્વી પરના બુદ્ધિશાળી જીવોમાંથી એક જીવ છે ડોલ્ફિન કે મોટા ભાગના વાંદરાઓ પછીનું તે સૌથી બુદ્ધિશાળી જીવ માનવામાં આવે છે મોટા ભાગની માછલીઓ કરતા ઓડીની જણાવો નોંધો કે મીટર પ્રતિ સેકન્ડ ને અહીં આપણે એમ પ્રતિ એસ વડે દર્શાવ્યું છે આમ મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ શોધવા માટે અહીં અંતર જે મીટરમાં છે અંતર જે મીટરમાં છે તેનો સમય જે સેકન્ડમાં છે સમય જે સેકન્ડમાં છે સમય જે સેકન્ડમાં છે તેના વડે ભાગાકાર કરવો પડે તો આપણે જોઈએ કે આપણે તે કરી શકીએ કે નહીં તો સૌ પ્રથમ આપણે એવું બિંદુ શોધીએ કે જેનું આલેખમાંથી વાંચન કરીને સરળતાથી જાણી શકાય કે ઓડીએ કેટલું અંતર કાપ્યું તે માટે સૌ પ્રથમ એવું બિંદુ શોધીએ કે જેનું આલેખ માંથી વાંચન સરળતાથી માહિતી મળી શકે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે અંતર ચાર સપ્તમાશ મીટર છે એટલે કે અહીં અને અંશમાં મૂકીએ અંતર મીટરમાં ચાર સપ્તમાશ મીટર અને ત્યાં સુધી તેને પહોંચવા માટે પાંચ સેકન્ડ જેટલો સમય લાગે છે એટલે કે ચાર સપ્તમાંશ મીટરના છેદમાં પાંચ સપ્તમાંશ સેકન્ડ એટલે કે સેકન્ડમાં ચાર સપ્તમાંશ મીટર જેટલું અંતર કાપ્યું હવે અહીં ચાર સપ્તમાશ નો પાંચ સપ્તમાંશ વડે ભાગાકાર કરવાનો છે જેનો આપણને જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે તો અને આ પ્રમાણે પણ લખી શકાય ચાર સપ્તમા પાંચ સપ્તમાપ્તમાં ચાર સપ્તમાં ગુણિયા સાત પંચમાંશ બરાબર જ થશે તેને અહીં લખીએ ચાર સપ્તમાંશ સાત અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો અર્થ એ છે કે તેનો વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરવો એટલે કે સાત ગુણ્યા એટલે કે ગુણ્યા સાત આ સાત અંશ અને છેદ ઉડી જશે અને ચાર ના છેદ માં પાંચ મળે અહીં અંશ અને છેદ ને સાત સાથે ગુણીને પણ તે મેળવી શકાય અહીં જો આ બંનેને સાત વડે ગુણીએ તો અહીં આપણને ચાર ના છેદ માં પાંચ મળે કોઈપણ રીતે મીટર પ્રતિ સેકન્ડમાં તેની ઝડપ ચાર પંચમાંશ મીટર પ્રતિ સેકન્ડ મળશે